અમદાવાદમાં 20 દિવસની બાળકીના મૃત્યુના મામલે પરિવારજનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે આરટીઆઈમાં ખુલાસો થયો છે કે મેઘાણીનગરની હદમાં 22 દારૂના અડ્ડાઓ હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. આ ખાલી દારૂના અડ્ડાઓનો ખુલાસો નથી, પોલીસની નબળી કામગીરીનો પણ ખુલાસો છે. તો આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. તો મેઘાણીનગરમાં જે પ્રકારની ઘટના બની હતી, 20 દિવસની બાળકી આ ઘટનાનો ભોગ બની હતી, તેની હત્યા કરવામાં આવી હતી, ત્યારે પરિવારજનો કમિશનરની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આરટીઆઈમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વધુ વિગતે વાત કરવા સમર્થતા જાવેદ સૈયદ આપણી સાથે જોડાઈ ગયા છે. જાવેદ, આરટીઆઈમાં ખૂબ જ મોટા ખુલાસા થયા છે અને જે રીતની પોલીસની કામગીરી સામે આવી છે, શું વિગતો? બિલકુલ, વાત કરવા જેવી તો થોડાક દિવસ પહેલા જે 20 દિવસની જે 20 દિવસની બાળકી હતી તેની હત્યા કરતા ચકચાર મચી જવા પામે છે. બુટલેગર દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પોલીસ પર દોડતી થઈ ગઈ હતી. બીજી મહત્વની બાબત એવા છે, એક જે ત્યાંના આરટીઆઈ એક્ટિવિસ્ટ કાર્યકર્તા છે તેમના દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં મેઘાણીનગરમાં ખાસ કરીને 20 થી વધારે દારૂના અડ્ડા ચાલે છે તેવા આરટીઆઈમાં એક ખુલાસો થયો હતો. આ તમામ જે છે તમામ મુટેગરો દ્વારા આજે અટેક કરવામાં આવી રહ્યા છે તેવા ખુલાસો થયા હતા. ત્યારે આજે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જે બાળકી છે તેના પરિવારજનોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જે દારૂના અડ્ડા છે તે તમામ અડ્ડા બંધ કરવાની માંગણી કરીને રજૂઆત કરી હતી. બિલકુલ, થી આભાર જાવેદ સમગ્ર વિગત બદલ.